અમારી સાથે છે બનાસકાંઠા બેઠકના બેન જી હા બનાસકાંઠા બેઠકના ગેની બેન છે અમારી સાથે સાંસદ બનવા માટે જેઓ અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે કોંગ્રેસ તરફથી અને તેને સવાલ કરીશું અમે એબીપીના એન્કર્સ તો આપ સૌનું સ્વાગત છે ડિજિટલ પ્લેટફોર્મ પર ગનીબેન આપનું સ્વાગત છે એબીપી સ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર બનાશ દિવ્યાન એબીબીએસ સ્મિતાબેન ની સાથે સંકલન બેનોનું પણ હાર્દિક સ્વાગત સ્વાગત કરું છું અને એક બેનો સાથે જ્યારે બેન એકબીજાને વાત કરે ત્યારે એનો આનંદ અનેરો હોય છે એટલે હું ખુશી વ્યક્ત કરું છું બેનોની વાત કરી તો આપણે પ્રશ્નો મારો ત્યાંથી જ છે કે એક બેન તરીકે આપે તો ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત કરી છે પંચાયત પછી ધારાસભ્ય પણ રહ્યા ને હવે સાંસદ તરીકે તમે ઉમેદવારી કરી છે તો બેન તરીકે કેવા પડકારો હોય છે હોય છે પડકારો એનું કારણ કે જે સમાજમાંથી આવું જે વિસ્તારમાંથી આવું એક મધ્યમને ગરીબ પરિવારમાંથી આવું એટલે તમામ પ્રકારના આર્થિકથી કરીને જે કંઈ નાના મોટા જે પડકારો છે એક મહિલા તરીકે જે હાર્ડવર્ક કરવાનું હોય અને એમાં સમય સાથે એક આઉટ ટાઈમ હોય ત્યારે આપણે એક મહિલા તરીકે જે કામ કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક એમાં અડચણ આવે છે આપણી અને પુરુષ પ્રધાન દેશની અંદર ખાસ કરીને જાહેર જીવનમાં અમારા વિસ્તારની અંદર મહિલાઓની સંખ્યા બહુ નહીવત છે એટલે બીજી એક કંપની જે મળવી જોઈએ અને સાથે લઈને હું ગમે એ ટાઈમે રાતે પણ કામ કરી શકું એ નથી કરી શકતી એટલે ક્યાંક ને ક્યાંક મહિલા તરીકે અડચણ આવે છે પણ મેં ક્યારે મારી જાતને મહિલા અને પુરુષ એના બેના વચ્ચે તફાવત કામની દ્રષ્ટિએ નથી રાખ્યો એટલે ક્યાંક ને ક્યાંક વધારે હાર્ડવર્ક કરીને પણ સમય મર્યાદાની અંદર કામ પૂરું કરવા માટેના પ્રયત્નો કરું છું જી ગેનીબેન આગળ વધીએ અને વાત કરીએ પક્ષ પલટા ઉપરની આપણે વાત કરીશું જેમ કે વર્ષોથી કોંગ્રેસે એવા મોટા ચહેરાઓને ઘણું બધું આપ્યું છે ત્યાંના જે આપણા ગુજરાતના લોકો છે જે કોંગ્રેસ સપોર્ટર્સ છે તેઓએ તેઓએ તે ચહેરાને ઘણું બધું આપ્યું છે પરંતુ ચૂંટણી આવતા જ એ લોકપ્રિય ચહેરો જ્યારે મતદારો એને વોટ આપવા જાય અને એ તે પહેલાં જ લોકપ્રિય ચહેરો જે છે તે પલટો કરીને જાય તો શું મતદારોની એમાં લાગણી દુભાઈ જાય છે આ પક્ષપલટાની જે આખી વાર્તા છે તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો પક્ષપલટા માટે એક તો જે ડેમોક્રેસી છે લોકશાહી છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહીનો આનંદ થાય છે અને કોઈ પણ મતદારો જ્યારે કોઈ વ્યક્તિને મત આપે ત્યારે ખૂબ મોટા ભરોસા સાથે આપે છે અને એનો ભરોસો જ્યારે તૂટે ત્યારે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય આગેવાનો ઉપરથી પ્રજાનો ભરોસો એ ક્યાંક ઉતરતો દેખાય છે અથવા તો એ લોકો વારંવાર અમને જાહેર સભામાં પણ ક્યાંક ને ક્યાંક કહેતા હોય છે કે ફલાણા ઢેંકડાએ જે કર્યું એવું તમે ના કરતા આવું જે મતદારો ટકોર કરે છે એ તંદુરસ્ત લોકશાહીનો એક ભાગ નથી એમાં ક્યાંક ને ક્યાંક એ ભરોસો કેળવવામાં ઉમેદવારો હોય કે આગેવાનો હોય એ ઉતરે છે અને બીજું કે પક્ષપલટો એ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ઘણી વખત હું અભિનંદન આપું ભૂતકાળની અંદર શક્તિસિંહ ગોહિલને કે એમણે રાજીનામું આપ્યું હતું પણ એમને ત્યાં મેડિકલ કોલેજ મળે એટલા માટે આપ્યું હતું અમુક ઘણા બધા આગેવાનો ક્યાંક આપણને ઉદાહરણ એક બે જોવા મળે કે એમણે રાજધર્મ નિભાવીને ક્યાંક ને ક્યાંક રાજીનામું આપ્યું હોય કે પક્ષપલટો કર્યો હોય અથવા તો પછી એમને પ્રજાએ કરવા માટે મજબૂર કર્યા હોય પણ વ્યક્તિગત સ્વાર્થ માટે જે કરે છે એ તો પ્રજાના સાથેનો પણ દ્રોહ છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું પણ આનન છે અને આવા લોકોએ હું માનું છું ત્યાં સુધી એમને આમે પડકારો ઝીલવાની તાકાત ન હોય તો એમને રાજકારને અલવિદા કરી દેવું જોઈએ બાકી આવનાર ભેઢી એક કલંકિત થાય અને એક આખી ડેમોક્રેસીનો ઉપરનો લોકોનો જે ભરોસો છે

સારું બંધારણ એ ભારતની લોકશાહીના ભાગરૂપે આપણને મળેલું અને એમાં જાતિવાદ આ તે બધું ચૂંટણી દરમિયાન ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતું હોય છે પણ એનાથી ઉપર ઉઠીને જે લોકોની જે સમસ્યાઓ હોય કોઈ પણ સરકાર એ રૂટિંગમાં હોય તો એ પોતે કેટલા કામો કર્યા છે કેટલા બાકી રહ્યા છે આવનારા સમયની અંદર કરશે એટલે એનો મેન્યુફેસ્ટો કહેવાય અને વાયદા આપ્યા પછી એને પૂરા ન કરવા એ પણ પ્રજા સાથેનો દ્રોહ કહી શકાય અમારી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે પાંચ મુદ્દાઓ આપેલા એજ્યુકેશનની વાત હોય મહિલાઓની સલામતીની વાત હોય ખેડૂતોના દેવાનાબૂદીની વાત હોય નોકરી માટેની વાત હોય તો જ્યાં જ્યાં સ્ટેટ ગવર્મેન્ટ કોંગ્રેસની છે ત્યાં આ મુદ્દાઓને પ્રિયંકાજીએ બનાસકાંઠામાં આવીને કહ્યું કે અમારા ઉપર ભરોસો એ પ્રમાણે તમે મૂકો કે જ્યાં અમારી સરકાર છે ત્યાં તમે તપાસ કરો તમને એમ લાગે કે કોંગ્રેસ પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં જે વાત મૂકી હતી એના ઉપર ખરા ઉતર્યા છે પછી મતદાન કરજો એમને એવું પણ કહ્યું કે તમે તમારા ભવિષ્ય માટે ભાજપ કે કોંગ્રેસ કે પણ કોઈ પણ નેતા હોય તો તમે એમને પ્રશ્નો પૂછો તમે મીડિયાવાળાને પણ એવું કહ્યું કે જ્યારે ભૂતકાળના જે વડાપ્રધાનો હતા એમને મીડિયા રોજ દસ પ્રશ્નો પૂછતા કે હું આ વડાપ્રધાનને પ્રશ્ન કરું છું એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયની અંદર મીડિયા એની ભૂમિકા અદા ન કરે ત્યારે ક્યાંક લોકોમાં મીડિયા પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ અને ચોથી જાગીરી તરીકે એની જે જવાબદારી છે એ ક્યાંક ઊણી ઉતરી છે એવું લોકો મહેસૂસ કરતા હોય છે એટલે મેં કહ્યું એ પ્રમાણે આગેવાન અને નેતા કે પાર્ટી એ લોકોના જે વાત મૂકેલી હોય એના ભરોસા ઉપર ખરાબ ઉતરવા જોઈએ એક તંદુરસ્ત લોકશાહીનો ભાગ છે મારી પાસે એક છેલ્લો પ્રશ્ન છે અને બીજા મારા સહયોગી પણ મારી સાથે અહીંયા જોડાયેલા છે છેલ્લો પ્રશ્ન મારા તરફથી એ છે ગેનીબેન બનાસકાંઠામાં આ ફેરી રેકોર્ડ બ્રેક મતદાન જે જોવા મળ્યું છે આપણે સૌએ જોયું તો કારણ શું હોઈ શકે છે ગેનીબેન કે સ્ટાર પ્રચારકો જે આવીને અહીંયા પ્રચાર કરીને ગયા હજુ તો એમ માનું છું કે જ્યાં સુધી લોકશાહીની અંદર લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય આ બે સરકારો બનાવવા માટેની ચૂંટણી હોય છે લોકસભા હોય તો એટલે પાર્લામેન્ટ પાંચસો ને આખી ગવર્મેન્ટ બનાવે પાંચ વર્ષ માટે અને વિધાનસભા હોય તો રાજ્ય સરકાર આની અંદર લોકો નેવું ટકા મતદાન કરે પંચાણું ટકા કરે તો જ એ શું ઈચ્છે છે એનો આવે પંચાયતની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે નેવું ટકા મતદાન થાય પંચ્યાસી ટકા થાય પણ લોકસભા અને વિધાનસભાની અંદર ક્યાંક મતદાન ઓછું થાય અને એ વધારવા માટે અમે પ્રયત્નો એટલા માટે કર્યા કે તમે નક્કી કરો કે તમારે કઈ સરકાર જોઈએ અને તમે પૂરું મતદાન પચાસ ટકા હોય ને પચાસ ટકા મતદારો મતદાન કરે તો એનો આપણને આઈડિયા ના આવે કે લોકો સો ટકા લોકો શું ઈચ્છે છે પણ જ્યારે સિત્તેર ટકા લોકો મતદાન કરે એંશી ટકા મતદાન કરે એ પૈકીનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ લોકશાહીએ લોકોએ નક્કી કરેલો પ્રતિનિધિ છે એટલા માટે કરીને અમે બનાસકાંઠાની અંદર રેકોર્ડ બ્રેક મતદાન લોકોને વિનંતી કરી કે તમે તમે મતદાનમાં ભાગ લ્યો તમારી ઈચ્છા હોય ને મતદાન વોટ તમે આપો પણ તમે મતદાન કરી તમારો જે અવાજ છે તમારી ઈચ્છા છે તમારી જે લોકશાહી માટે તમે શું ઈચ્છો છો એવું તમે જાતે નક્કી કરો અને એના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ એ સિત્તેર ટકા મતદાન કરી અને ગુજરાતમાં બીજા નંબરનું મતદાન કરાવ્યું એટલે એક એમને સાચી લોકશાહી પરિણામ આવશે એટલે લોકોએ શું નક્કી કર્યું છે એ વાસ્તવિકતાવાળું પરિણામ આવશે સૌથી પહેલો સવાલ કે બનાસકાંઠાના લોકોએ ગેનીબેનનું મતથી મામેરું ભરી દીધું અને તમે જણાવ્યું હતું કે આ ચૂંટણી ગેનીબેન નથી લડી રહ્યા બનાસકાંઠાની જનતા લડી રહી છે ચૂંટણી જીત્યા બાદ આપનું પહેલું કામ શું રહેશે પહેલું તો લોકશાહીની અંદર આ ચૂંટણીએ એવું નક્કી કરી બતાવ્યું કે ઓગણીસો ને સુડતાલીસની અંદર દેશની આઝાદી માટે જે ધનવાન પરિવારો હતા એ ક્યાંક ગાંધીજી હોય સ્વતંત્ર સેનાની હોય કે એ વખતે આઝાદીના લડવૈયા હોય એને ફંડિંગ કરતા હતા બે હજાર ચોવીસની ચૂંટણી બનાસકાંઠાની જનતા એ મધ્યમને ગરીબ વર્ગ લોકશાહી બચાવવા માટે અને એક તાનાશાહી ભર્યું જે વાતાવરણ છે એમાંથી છૂટવા માટે કરીને નાની મોટી મદદ કરતા હતા પાત્ર આપે કહ્યું એ પ્રમાણે કે તમારા મુદ્દાઓ શું રહેશે તો સૌથી પહેલો મહિલાઓ ઉપર જે અત્યાચારો આજે પોલીસ સ્ટેશનો ગણ્યા ગાંઠિયા દરેક ટાઉનની અંદર તમે જે કેસીસ નોંધાય છે તો એમાં કોણ કે જે રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા અસામાજિક તત્વો કેવા એમાં કોઈ એક સમાજના નથી હોતા અસામાજિક તત્વ એટલે એની અંદર તમામ સમાજોમાંથી પોલીસના સકંજામાં બે નંબરના ધંધા કરવાવાળા લોકો એ પોલીસની મદદથી એમને હપ્તા આપતા હોય એ સિસ્ટમથી પણ ટાઉન ઉપર આ લોકોનો ત્રાસ હોય છે અને એ મેં મારી જાતે અનેક વખત એ ત્રાસ અનુભવેલો છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને અને એના માટે કરીને મારું સૌથી પહેલું કામ હશે કે કોઈ પણ મોટો ચબરબંધી હોય પણ જ્યારે કોઈ બેન દીકરી સામે આજે વાસ્તવિકતા જોવા મળે ત્યારે દુઃખ થાય છે કે કોઈ પણ દીકરી ગમે એટલી ભણવામાં હોશિયાર હોય પણ એને ટાઉન તાલુકા કક્ષાએ મા બાપ ભણવા માટે મૂકવા અચકાય છે કેમ કે એની સલામતી રહેશે કેમ તો આ ભય હું દૂર કરવા માગું છું બીજું શિક્ષણ આરોગ્ય પાણી અને મહિલાઓ માટેની સલામતી કે ક્યાંક અંશે આવનાર સમયની અંદર એક બીજું પણ હું કરવા માગું છું મારી રીતે કે સરકાર તો એની રીતે કરે છે પણ પારદર્શક વહીવટ કઈ રીતે થાય પંચાયતથી કરીને પાર્લામેન્ટ ધારો કે હું પોતે એમએલએ છું જાહેર જીવનમાં અઠ્યાવી વર્તી છું તો હું દાવો દાવા સાથે કહું કે લોકો મને પૈસા નથી વપરાવતા તો હું ભ્રષ્ટાચાર નથી કરતી મને લોકો ચૂંટણી લડાવે છે તો હું ભ્રષ્ટાચાર કરવાને હકદાર પણ નથી આવું દરેકની અંદર આ ભાવના આવે અને એ ભાવના આવશે તો ઉમાનું ત્યાં સુધી નીચે ઝીરો ગ્રાઉન્ડથી ભ્રષ્ટાચાર નાબૂદ થવા માટેનું અને ગુણવત્તાવાળા કામો થવા માટેના જે મારા પ્રયત્નો છે એ પ્રયત્નો ક્યાંક ને ક્યાંક મેં પોતે તો એવું નક્કી કર્યું છે કે ગામની અંદર પચી પચાસ યુવાનોની ટીમ બને એ ટીમ કોઈ ગામની અંદર પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ આપણે આપી હોય તો એનો એસ્ટિમેટની કોપી યુવાનો સમક્ષ મૂકવાની એમને કહેવાનું કે ભાઈ આ આ તમારે જે બનાવવાનું છે એની અંદર આટલું 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 મટીરિયલ આવે એની વોચ રાખે અને પૂરેપૂરું કામ કરાવે એવા ક્યાંક ને ક્યાંક મારા પોતાના પ્રયત્નો ભૂતકાળની અંદર થયા છે ને આવનાર સમયની અંદર મજબૂતાઈથી કરવા માટેના મારા પ્રયત્નો છે જી ગેનીબેન આ વખતે પ્રચારની વાત કરીએ તો પ્રચારમાં ગેનીબેન ગેનીબેન આખા પ્રચારમાં રહ્યું છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય એમના નામની જેટલી ચર્ચા નથી જોવા મળી એટલી

અમારું કોઈ હું એડવાન્સ પ્લાનિંગ પણ નથી હોતું જે સમયે જે વસ્તુ જે પ્રમાણે લોકો પાસે અમે ડિમાન્ડ કરીએ કે અમે આવું પ્રકારનું કરવા માગીએ છીએ અને તમે અમને સાથ સહકાર આપશો કે કેમ તો જનતાએ હર હંમેશા અમને એ બાબતમાં અગ્રેસિવ રહીને પ્રેમ સ્નેહને લાગણીને અમારી વાત આવકારી છે એટલે જે કેમ્પિયન કરવામાં ઘેની બેન ગેની બેન ગેની બેન કાંઈ નથી જનતા સર્વોપરી છે હું આજે કાંઈ નથી આવતીકાલે કાંઈ નથી અને ભવિષ્યમાંય કાંઈ નથી મારા માટે મારી પ્રજા મારા ટેકેદારોને મારા માટે રાત પરોડિયા જે કરીને એક મારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ લોકોનો ભરોસો ઉપર હું ખરી ઉતરું એનાથી સિવાયનો મારો વ્યક્તિગત કોઈ બાયોડેટા નથી અને હજી ફરી એ હું કહું છું કે ગેનીબેન ગેનીબેન ક્યાંક મીડિયા ક્યાંક મારી હા એટલું ચોક્કસ કહીશ કે ક્યાંક હું ઈમાનદારી નથી ચૂકી ખૂબ ક્યાંક ઈમાનદારી નથી ચૂકી ઈમાનદારી નથી ચૂકીને એટલે આજે પણ ઈમાનદાર લોકો ઉપર લોકો પણ ભરોસો મૂકે છે એ વાત આ મારા ઉદાહરણમાં કદાચ ફિટ બેતી હશે કે બધા વેચાઈ જાય હું જાહેર કહું છું કે મારે પોતાને વ્યક્તિગત હું હોઉં તો મને તમામ પ્રકારનું મળતું હતું પણ મેં સંઘર્ષનો રસ્તો મેં લોકશાહીનો રસ્તો અને મેં તમારા તમે મારા ઉપર મૂકેલો ભરોસો એને ખરાબ ઉતરવા માટેનો મેં રસ્તો અપનાવ્યો છે તમે મારી સાથે રહો જી કેન બેન બીજો સવાલ એ હતો કે આ વખતે તમે ચૂંટણીમાં તમારી સામે રેખાબેન ઉમેદવારી કરી રહ્યા હતા રેખાબેન કરતાં આ વખતે તમે શંકર ચૌધરી પર વધારે કટાક્ષ કર્યો અને જો બીજી વાત કરવામાં આવે તો પરબત પટેલ જેના તમે ભરપૂર વખાણ કર્યા છે પરબત પટેલ અને રેખાબેન બંને છે તો ભાજપના જ તો રેખાબેન સામે વિરોધ અને પરબત પટેલના વખાણ વખાણ જો કોઈ સારો વ્યક્તિ હોય તો મેં પરબતભાઈ કે કોઈ વ્યક્તિ કરતાં હરામેશે સરકારમાં હું વિધાનસભા ગૃહની અંદર કોઈ પોલિસીની અંદર કે કોઈ સરકાર સારો નિર્ણય લેતી હોય તો એની અંદર ધારો કે લવ લવજેહાજનું બિલ હતું તો મારો પાર્ટીનો એજન્ડા હોય કે ના હોય તો મેં સૌથી પહેલાં વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે આ લવ લવજેહાજના બિલની અંદર આવા સુધારા આવવા જોઈએ ક્યાંક મેં મારા ખેડૂતો માટે કેનાલ બનાવી તો એના માટે પણ આભાર વ્યક્ત કર્યો છે એટલે કોઈ સારું વ્યક્તિ સારું કરે તો એના માટે ખેલદીલી હોવી જોઈએ માત્ર ચૂંટણી પતી ગયા પછી કોઈ ભાજપ કોંગ્રેસ રહેતું નથી હારે વ્યક્તિને હારા તરીકે કહેવું પડે જે વ્યક્તિ કોઈ એમ એની જાતને એમ કહેતો હોય કે હું જ સર્વોપરી છું આખી દુનિયા જ મારા હિસાબે ચાલે છે અને હું જ એટલો બધો લોકપ્રિય છું તો એના માટે જે અનુભવના આધારે અમને પોતાને મહેસૂસ થતું હોય કે આ વ્યક્તિ આ પૈકીનો છે તો એવો એને એ પૈકીના તમે છો એવું જાહેરમાં કહેવામાં પણ હું મોટો ગર્જન હોય તો ક્યારેય અચકાણી નથી અને આવનાર સમયમાં નહીં અચકાવું એટલે પછી એના માટે બધા માટે લાગુ પડે મારે એક વ્યક્તિ માટે જ લાગુ પડે એવું નથી જે વ્યક્તિઓ જે પ્રકારનો વ્યવહાર કરતા હોય અને પછી એમાં હું હાચી હોઉં કે ના હોઉં એ સામેવાળાને એનાલિસિસ કરવાવાળાને કે જે સાંભળવાવાળા કે એને જે ફોલો કરવાવાળાની વાત છે પણ હું મારી રીતે આ વ્યક્તિ સારો છે આ વ્યક્તિ આ છે આ વ્યક્તિ તો એને કહેવામાં હારા ને હારો ને ખરાબ ને ખરાબ કહેવામાં ક્યારે કચકાસ રાખી નથી એટલે તમારા મતે શંકર ચૌધરી જે દાવા કરતા હતા એ ખરાબ અને પરબતભાઈ પટેલ જ્યારે તમારા આવતા હતા એટલે સારા હું કોઈ વ્યક્તિ ઉપર પડવા નહીં માંગતી મેં કહ્યું કે કોઈ પણ હોય આ સારાને સારો જ કહ્યો હશે મેં સરકારની વાત કરી વ્યક્તિઓની વાત કરી અમારા ઘણા બધા કોંગ્રેસમાં ઘણા આગેવાનો હોય તો ક્યારેક મેં એની પણ ટીકા કરી છે કે ભાઈ તમારે આ બાબતમાં આ વસ્તુ થોડી અનપોસિબલ છે આ ક્યાંક એની જે કંઈ વાત કરવા માટેની સિસ્ટમ કે ગમે પણ એટલું હું ચોક્કસ કહીશ કે કોઈ પણ વ્યક્તિઓ કોઈના સામે આંકડી એક કરીએ ને તો આપણે સામે ચાર આવે કોઈ વ્યક્તિ કોઈના સામે આક્ષેપ ક્યારે કરી ગયા કે એ વ્યક્તિને એ આક્ષેપ એને પોતાને લાગુ પડતો નથી ને આ ઘણા વ્યક્તિઓ એવા હોય કે એ એ તમામ બધીઓમાંથી કરીને તમામમાં તરબોળ હોય અને એ જ વ્યક્તિ જ્યારે હરિચંદ્ર થવાની વાતો કરતી હોય કે એટલું ચોક્કસ હરિશંદ્ર હરિચંદ્ર જ હતા રામ રામ જ હતા જાહો જલાલી રાવણની હતી અનીતિ હતી અધર્મ હતો એટલે એ સંસાધનો જાહો જલાલી સત્તા એક સમય સંજોગો હોય પણ સામેની વ્યક્તિ એ સંઘર્ષવાળી હોય હરિશ્ચંદ્ર હોય તો હરિશ્ચંદ્ર ઇતિહાસમાં હરિશ્ચંદ્રનું જ નામ આવે ઈમાનદારીમાં એમાં રાવણનું નામ ના આવે એટલે આ પૈકીના કોઈ પણ વ્યક્તિ હોય તો એની હાથે જેની હાથે મારા અનુભવના આધારે આ વ્યક્તિ એવો છે તો હું એને એવો કહીશ કહીશ કીધો છે ને કહીશ જી ગેનીબેન ચૂંટણી હતી ત્યારે તો નામ સાથે તમે કટાક્ષ કરતા હતા પણ અત્યારે તો જે તે વ્યક્તિ પર તમે આવી ગયા છો અન્ય સવાલ એ હતો કે ઠાકોર દિલના ભોળા એવું કહેવામાં આવે છે એટલો મોટો બહોળો વર્ગ હોવા છતાં પણ હજુ પણ ઠાકોર સમાજને ફક્ત ને ફક્ત બેંક શા માટે માનવામાં આવે છે જનસંખ્યા તો છે પરંતુ ભાગીદારી જે કહેવાની હોય તે ખૂબ ઓછી જોવા મળે છે ના ભૂતકાળની અંદર માધવસિંહ સોલંકી મુખ્યમંત્રીથી કરીને વિદેશ પ્રધાનથી કરીને અનેક કેબિનેટ મંત્રીઓથી કરીને એને પ્રતિનિધિત્વ મળ્યું ક્યાંક ઓબીસી અનામતના હિસાબે ક્યાંક નોકરીઓમાં ધંધા રોજગારમાં કે જે એને લાભ મળવો એ મળ્યો પણ છેલ્લા ત્રીસ વર્ષથી વર્તમાન સરકારની અંદર જે ઠાકોર સમાજને પણ ઓબીસી સમાજ જે કહેવાય હું વિધાનસભા બજેટમાં બેહું છું કે એનું પોપ્યુલેશન કેટલું તો કે રાજ્યની ચોપન ટકા વસ્તીમાં ઓબીસી ચોપન ટકા છે એસસી સાત ટકા છે એસટી આટલા ટકા છે તો એને વસ્તીના ધોરણે જે બજેટ મળવું પડે જોઈએ કે એને જે ન્યાય મળવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી મળતો એ વાસ્તવિકતા છે અને એટલા માટે અમે એમ કહીએ કે કોઈ આગેવાન ધારાસભ્ય થાય કે કોઈ મંત્રી થાય એનાથી કોઈ આખી પ્રજાનું ભલું નથી થવાનું ભલું યોજનાઓથી થવાનું છે ગવર્મેન્ટની પોલિસીથી થવાનું છે એને પહેલો તો શિક્ષિત કરવો પડે આજે સૌથી વધારે જો ઓબીસીની અને અમારા જિલ્લાની પરિસ્થિતિથી શિક્ષણ જઈ છે આ ત્રીસ વર્ષની અંદર કોઈ ગવર્મેન્ટ કોલેજ નહીં સોળસો જેટલી સ્કૂલોમાં એક ટીચર કોઈ ભૌતિક સુવિધાઓ નહીં એટલે માત્ર એને વેપારીકરણ કરીને જે એક આખું આ પ્રજાને ઓબીસી પ્રજાને એક ગરીબ રહે અને એ અભણ રે એ માટેની જે સિસ્ટમને એમની પ્રાઇવેટીકરણ એ મજબૂતાઈથી લૂંટ ચલાવી લેવાય અને લૂંટ કરે એ બાબતનો જે એજન્ડા છે એમાં ક્યાંક ને ક્યાંક કાંઈ હું ખુલ્લે આમ બોલી છું અને મેં તો એટલું પણ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે તમે આજે એજ્યુકેશનને તમે ક્વોલિટીવાળું કરવા માગતા હો અને શિક્ષણમાં સુધારો લાવવા માગતા હો તો તમે એકસો બ્યાસી ધારાસભ્યો છે તમારા કયા દીકરા દીકરી ગવર્મેન્ટની સ્કૂલમાં ભણે છે તમે સચિવો છો તો તમારું કયું બાળક તમારું ગવર્મેન્ટની સ્કૂલમાં ભણે છે જે સિસ્ટમમાં સુધારો લાવવાવાળા લોકો છે એમને એમની જાત ઉપર ભરોસો નથી એટલા માટે કરીને અનેક વખત મારા વિધાનસભા વિધાનસભાગૃહથી કરીને આ પ્રશ્નો રહ્યા છે આવનાર સમયની અંદર પણ રહેશે પણ હું માનું છું ત્યાં સુધી જે પોતાનું હોય ને એને પોતાના ઉપર લાગણી થાય આઉટ ઓફ સ્ટેટમાંથી આવેલા આઈ એસ હોય કે અધિકારીઓ હોય કે માત્ર વેપાર કરવા માટે સત્તા ઉપર બેઠેલા કે જે એમના છોકરા વિદેશમાં ભણતા હોય પ્રાઇવેટોમાં ભણતા હોય સ્વાભાવિક છે કે એમની લાગણી ગરીબને મધ્યમ વર્ગ ઉપર ન હોય પણ એ વેદના છે મારા એકથી કંઈ એવડી વેદના પૂરી થાય એમ નથી પણ મારો એક ખિસકોલી જેવડો પ્રયત્ન કે કઈ સંરે છે અત્યાર સુધી તમે વિધાનસભા ચૂંટણી લડતા આવ્યા છો આ વખતે તમે લોકસભા ચૂંટણી લડ્યા છો અને હમણાં જ તમે કહ્યું કે અનામતને લઈને કચાસ જોવા મળી રહી છે અને ત્યારબાદ ઓબીસી સમાજની અનામતની વાત હોય અને ખાનગીકરણની વાત પણ તમે કરી હવે જ્યારે તમે સંસદ બનવાની હોડમાં આગળ વધી રહ્યા છો તો તેને લઈને તમારા પ્રયત્નો શું રહેશે બે હજાર નવમાં મનમોહનસિંહ વખતે જે કેન્દ્રીય વિદ્યાલયો બધા બનાવ્યા કસ્તુરબા હોય મોડેલ ડે બધી આ સ્કૂલો એ ટાઈમે બહુ સારી ભવ્ય રીતે બનાવી એને આગળ વધારવા માટે અને કોંગ્રેસની સરકારે તો એજ્યુકેશનનો એક અધિકાર માટેનો આખો કાયદો બનાવેલો એનો ડ્રોપ આઉટથી કરીને એક મજબૂત સિસ્ટમ બનાવેલી હતી એ સિસ્ટમને આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે મારી પોતાની એક મહિલા તરીકેની કાયમી વેદના રહી છે અને આજે તમારી સમક્ષ પણ કહું છું કે સૌથી મોટો પડકાર એ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ભણાવવા માટેનો છે તો હું એવું ઈચ્છું છું કે કંઈક મારા માધ્યમથી કે સરકારના માધ્યમથી દીકરીઓને રહેવા અને ભણવાની વ્યવસ્થા એવા શૈક્ષણિક સંકુલો બને કે ઓનલી ફોર દીકરીઓ માટેના જ હોય અને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ તાલુકા કક્ષાએ અમુક મોટા ગામો હોય તો એના ગ્રુપ પોપ્યુલેશનના આધારે જે કાંઈ વ્યવસ્થાઓ કરવાની થતી હોય બધું જ બાજુ પર મૂકીને જો આટલું આવું થઈ શકતું હોય તો બધી જ સમસ્યાઓનો એન્ડ એ એજ્યુકેશન છે એજ્યુકેશન હશે તો સમજણ આવશે શિક્ષિત બનશે રોજગારી મેળવશે નોકરી મેળવશે સમજણ આવશે તમામ જે સમસ્યાઓ જે બધીઓ છે એ બધીઓનો એન્ડ માત્ર એજ્યુકેશન છે અને એ માટેના મારા પ્રયત્નો છે જી ચોક્કસ ગેનીબેન આગળનો જે વાર્તાલાપ છે તે મારા સહયોગી યશવશ ગેનીબેન પ્રથમ તો શિક્ષણની પણ આપણે વાત કરી છે આ વખતે ધોરણ દસ અને બારનું પરિણામ આપ્યું એમાં બનાસકાંઠાએ મેદાન માર્યું છે ધારાસભ્ય તરીકે તમારા એજ્યુકેશન પાછળ કેવા પ્રયત્ન રહ્યા છે અને હવે જો તમે ભવિષ્યમાં સાંસદ બનો છો તો તમારા કેવા પ્રયત્ન રહેશે આમ તો કદાચ મીડિયા સમક્ષ કે આ રીતે લોકોને કદાચ બધા લોકોને ખબર હોય કે ના હોય પણ સૌથી વધારે મારો સમયથી મેં મહેનત કરી હોય તો એ એજ્યુકેશન માટે કરીએ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ભણવા માટેની સુરક્ષા પૂરી પાડવાની હોય એની વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય હોસ્ટેલનું નિર્માણ કર સરકાર કરે કે ના કરે પણ અમે લોકફાળાથી પણ ઘણી જગ્યાએ કરી છે આજ મારા તાલુકાની અંદર ઓલ ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાનો ભાભર તાલુકામાં ત્રણસો દીકરીઓ એક જ જગ્યાએ ઠાકોર સમાજની ભણતી હોય તો એ શૈક્ષણિક સંસ્થા અમે લોકફાળાથી પહેલી વખત અમે જ બનાવી હતી એમ શિક્ષણની વાત આવે ત્યારે મેં અગાઉ જે વિચાર રજૂ કર્યો એ પ્રમાણે આ સિસ્ટમમાં ઘણો મોટો સુધારો માગે અને એ સુધારો કોઈ એક વ્યક્તિથી થાય એવો નહીં ગવર્મેન્ટ બને એની પોલિસી બને અને મારો પોતાનો પ્રયત્ન તો અવિરત રીતે મારાથી જે થઈ શકે છે કે લોક ભાગીદારીથી હું શું કરી શકું તો હમણાં જ મેં દર વખતે અમે સમૂહ લગ્ન કરીએ અમારા વિસ્તારોની અંદર અને સીધા અમે શિક્ષણના નામે ફંડિંગ માગવા જઈએ તો લોકો નથી આપતા એટલો પ્રમાણમાં જે આપવું હોય પણ સમૂહ લગ્નમાં જે બચત થાય એ બચત અમે આખા વર્ષ દરમિયાન શિક્ષકોને પગાર આપવાનો હોય એની અંદર ભૌતિક સુવિધાઓ તો આ પ્રમાણે અમારા જે પ્રયત્નો છે એ કાયમી રહ્યા છે અને આવનારા સમયમાં રહે છે પછી બનાસકાંઠાની પાયાની પણ ઘણી બધી સમસ્યાઓ છે એના માટે એક ધારાસભ્ય તરીકે તમે કેવી લડત આપી અને જો સાંસદ બનો છો તો કેવી રીતે લડત આપશો બનાસકાંઠાનો સૌથી જો ગંભીર પ્રશ્ન હોય તો સ્થાનિક રોજગારી અમારા આખા જિલ્લાની અંદર કોઈ જીઆઈડીસી નથી પશુપાલન અને ખેતી આના ઉપર જ આખા જિલ્લો નિર્ભર છે ત્યારે આપે કહ્યું કે બનાસકાંઠાની અંદર સૌથી સારું રિઝલ્ટ આવ્યું તો એવું ચોક્કસ કહીશ કે ત્યાંના લોકો મા બાપ ભણાવવા માટે બહુ વૈચારિક રીતે દ્રઢ મનોબળ સાથે આગળ વધે છે પણ ક્યાંક વ્યવસ્થાઓ નથી મળતી આજે અમદાવાદની સ્કૂલ હોય ગાંધીનગરની હોય અને બનાસકાંઠાની છેવાડાની રણની સ્કૂલ હોય તો એના વચ્ચે મોટો વાતાવરણની દૃષ્ટિએ અને વ્યવસ્થાઓની દ્રષ્ટિએ ઘણો મોટો તફાવત છે પણ છતાં ભણે છે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે તો મેં મારી રીતે અનેક વખત પ્રયત્નો કર્યા છે કે દરેક તાલુકે જીઆઈડી સી થાય નથી થતી આમ મહેનત કરશું પણ સ્થાનિક લેવલે જે નાના મોટા ધંધા રોજગાર માટે જે લોનની વ્યવસ્થા કરવાની હોય ક્યાંક મંડળીઓમાં મદદ કરવાની થતી હોય ક્યાંક આઈટી એના મારફત ક્રોસ કરવાનો હોય ક્યાંક સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓ મેં પોતે હમણાં વર્તમાન સમયની અંદર ત્રણ મહિના પહેલાં કર્યું કે હવે દીકરીઓને રોજગારી માટેની જો તક ઊભી કરવી છે તો તમારે જે દિશા તરફ રોજગારી વધુ અનલિમિટેડ રોજગારી મળે છે એમાં તમારા પ્રયત્નો કરવા જો ડાયમંડ ડાયમંડ માટે માટે ક્લાસ આ તમારા જે કંઈ નાના મોટા ધંધા રોજગાર દીકરીઓના છે એના માટે બહુ ઓછું પણ ડાયમંડ માટે આવનાર સમયની અંદર એક સારું તાલુકા કક્ષાએ થાય એવા મારા પ્રયત્નો બિલકુલ ગની અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર તો આ હતા બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર ગનીબેન ઠાકોર કે જેમની સાથે આપણે સંવાદ કર્યો તેઓએ પોતાની ઉપલબ્ધિ ગણાવી અને આગામી સમયમાં જો તેઓ જીતે છે સાંસદ બને છે તો પોતાના વિસ્તાર માટે કેવા કાર્યો કરશે તેની પણ નેમ આપણી સમક્ષ વ્યક્ત કરી આપ જોડાયેલા રહો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે